सोमनाथ दीव में होने का संभावना है और तो द्वारकाना सूर्यावदर आसपासना विस्तारों में खाबकेला भारे वरसादने कारणे सानी डेमना पाणी चारे तरफ फरी वळ्या छे। सानी डेममांथी पाणीनी आवक सतत चालू होवाथी खेतरो पाणीमां गरकाव थई गया। कल्याणपुर तालुकाना रावण चंद्रावाड़ा विस्तारों में खेतरों में व्यापक जमीननुं धोवाण थता उभा पाकने भारे नुकसान थयुं। पंથકમાં સતત વરસી રહેલ વરસાદના કારણે સાની ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, ત્યારે કલ્યાણપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના જે ખેતરો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। કલ્યાણપુર તાલુકાના રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેના ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં નદી જેવા દ્રશ્યો સર્જાય છે। ખેતરોમાં મોટા પ્રમાણે જે ધોવાણ છે તે ધોવાણ થવાની પૂરેપૂરી શક્યતા છે। ખેતરો છે તેમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે। રાવલ ચંદ્રાવાડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે। મુકુંદ મકરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ દ્વારકા। तो द्वारकाना सानी डेमे मचावी छे तबाही। सानी डेममां पाणीनी आवक चालू रहता दूधिया सूर्यावदरने जोड़ता मार्ग बंद थया। दसमसता पाणीना पूरे चारे तरफ फेरवी दीधा। सानी डेमना पाणीए तबाही मचावी छे। दूर दूर सुधी खेतरो पाणीमां गरकाव थया छे। सतत वरसी रहेला वरसादे चारे तरफ पाणी पाणी करी दीधुं छे। स्थळ त्यां जळજેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો નીચાણવાળા વિસ્તારમાં અધધ પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી રહી છે। બીજી તરફ કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વાડી વિસ્તારમાં ખેડૂતોની હાલત કફોડી। ખાખરડા સીમ વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે। પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। તો 15 દિવસથી વરસેલા 20 ઇંચથી વધુ વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવ્યું છે। ખેતરોમાં ભરાયેલ છે પાણી। વાવણી કરેલ ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ન્યૂઝ 18 ગ્રાઉન્ડ ઝીરો પર ખેડૂતોની સ્થિતિ જાણવા પહોંચ્યું। દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલ વરસાદના કારણે ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્રશ્યો જે કલ્યાણપુર તાલુકાના ખાખરડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેતરો છે। ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ખેતરોમાં જે મગફળી સહિતના પાકો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોને મગફળી છે તે નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ચારો તરફ પાણીના દ્રશ્યો પણ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે કલ્યાણપુર ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થયા છે। મુકુંદ મકરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ દ્વારકા। તો દ્વારકા કલ્યાણપુર તાલુકાના ખાખરડા કેનેડી સીમ વિસ્તારોમાં અવરજવરમાં લોકોને હાલાકી થઈ રહી છે। કોઝવે ધોવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને ખેતર જવામાં મુશ્કેલી થઈ રહી છે। કોઝવે તૂટતા વાહન વ્યવહાર પણ ખોરવાયો। કલ્યાણપુર તાલુકામાં સતત વરસી રહેલ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ રસ્તા ધોવાયા છે। જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો, દ્રશ્યોમાં કલ્યાણપુર તાલુકાના ખાખરડા કેનેડી સહિતના વિસ્તારોના જે મુખ્ય માર્ગો છે તેમાંથી જે વાડી વિસ્તારમાં જતા રસ્તાઓ છે તે રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભારે વરસાદના કારણે ચારો તરફ પાણીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, તેમજ અનેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પણ ધોવાની સમસ્યા સામે આવી છે। મુકુંદ મકરિયા, ન્યૂઝ 18, દેવભૂમિ દ્વારકા। તો કેશોદના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। સમગ્ર પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદે ઘેડ પંથકને ઘમરોળ્યું છે। દર વર્ષે ઘેડ પંથકમાં પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે। લોકોની માંગ છે કે ઓઝદ નદી અને સાબરી નદી પરના ડેમની ઊંચાઈ વધારવામાં આવે તો દર વર્ષે થતી તબાહીથી બચી શકાય। ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે અનેક પરિવારોની ઘરવખરી પલળી જાય છે। પશુનો ઘાસચારો તથા ખેતરો અને ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે। તો સૂત્રાપાડામાં અવિરત વરસાદ। સૂત્રાપાડામાં ગામડાઓની સ્થિતિ બગડી છે। સિંગસરનો ચારે તરફથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। ગામમાં જવાના તમામ રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થયા। તો ગીર સોમનાથના તાલાલામાં સરસ્વતી નદી ગાંડીતુર બની છે। નદીના ધસમસતા પ્રવાહથી માધુપુર જાંબુર ગામે પણ જળબંબાકાર સર્જાયું છે।
તાલાલા આકોલવાડી માર્ગ બંધ થયો છે। ભયજનક સપાટીએ વહેતી નદીમાં યુવાનો મસ્તી કરતા જોવા મળ્યા। અમરેલીના જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો। જાફરાબાદના દરિયા કિનારે ઉછળ્યા છે ઊંચા ઊંચા મોજા। દરિયા કિનારે ન જવા તંત્રએ અપીલ કરી। કરંટને જોતા દરિયો કિનારો વટાવે તેવી શક્યતા। તો રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। રેલનગર, 150 ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક, મવડી ચોકડી, નાના મોવા સર્કલ, કેકેવી સર્કલ, કોટેચા ચોક, સદર બજાર, લીમડા ચોક, બસ સ્ટેન્ડ, ઢેબર રોડ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ। રાજકોટ શહેર તથા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ગ્રામ્ય પંથકના ખેતરો પાણીથી તરબોળ થયા। તો નર્મદા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ છે। આજે જિલ્લાના 5 તાલુકામાં સવારથી વરસાદી માહોલ હતો, ત્યારે ડુંગર વિસ્તારોમાં પડતા વરસાદને કારણે નવા ધોધનું નિર્માણ થયું। રાજપીપળાથી ડેડિયાપાડા જતા વચ્ચે માંડણ ગામ આવે છે, જ્યાં એક સુંદર કુદરતી ધોધ નિર્માણ પામ્યો છે। આ ધોધ એટલો મનમોહક છે કે કોઈ પણ આવતા જતા પ્રવાસીઓ સેલ્ફી લેતા હોય છે। હાલમાં આ ધોધ એક મોટો સેલ્ફી પોઈન્ટ પણ બન્યો છે। આ ધોધ કુદરતી છે કે જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે જંગલોમાંથી વહેતું પાણી આવે છે, જેથી ધોધ નિર્માણ પામે છે। આ ધોધ પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લામાં વધુ આકર્ષણનું કેન્દ્ર ઊભું કરે છે। નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને અહીં આ વન વિસ્તારમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। ખાસ કરીને વાત કરીએ તો જે ચોમાસાની ઋતુમાં નદી, નારા અને ઝરણા આપમેળે ચોમાસાની ઋતુમાં વહેતા હોય છે, જેને જોવા મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં પ્રવાસીઓ છે। આ એક માંડર પાસે આવેલું આ એક ઝરણું બી વસી રહ્યું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઊભા રહે છે અને સેલ્ફી અને ફોટોગ્રાફ પડાવે છે। આપણી સાથે પ્રવાસી જોડાયા છે, તેમની સાથે વાત કરીએ કે બેન, તમે જોવા આવ્યા છો, તમને પ્રકૃતિક સૌંદર્ય કેવું લાગ્યું અને ઝરણું કેવું લાગ્યું? ખૂબ સરસ પ્રકૃતિક સૌંદર્ય છે। અમે મોરબી જિલ્લાથી આવીએ છીએ અને અમે અત્યારે નર્મદા જિલ્લાની અંદર જોઈ રહ્યા છીએ, તો અહીંયાનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ સરસ છે। સિટીમાં સિટીની હવા અને જે અત્યારે પ્રદૂષણ છે બરાબર, એનાથી દૂર અહીંયા નર્મદા જિલ્લાનું જે આ ખૂબ સરસ એટમોસ્ફિયર છે બરાબર, એને નિહાળીને અનેરો આનંદ થયો છે। સાંભળું તેમ કે ખાસ કરીને નર્મદા જિલ્લાના જે મોસમ છે હોય છે, જે ચોમાસાના મોસમમાં નદી, નાળા અને ઝરણા જે છલકાઈ ઉઠે છે, જેને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે છે, ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લો છે એને મિની કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે ને। ખરેખર હાલ ચોમાસાની ઋતુમાં આજે નર્મદા જિલ્લામાં મિની કાશ્મીરમાં લોકો ઉમટી રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો નદી, નાળા અને ઝરણા આપમેળે વહેતા ત્યાં હજારો પ્રવાસીઓ એનો આનંદ માણી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, નર્મદાના સાગબારા ડેડિયાપાડામાં મુશળધાર વરસાદ, ભારે વરસાદથી નદી, નાળા, કોઝવે પાણી પાણી થઈ ગયા છે। ભારે વરસાદ બાદ ઘણા ગામોના સંપર્ક પણ કપાયા છે, ગામો સંપર્ક વિહોણા બન્યા। તો ચીકડા ગામમાં ખાડીના પાણી મકાનોમાં ઘૂસ્યા, વૃદ્ધને ખાટલામાં બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। નર્મદા જિલ્લામાં સતત પડેલા વરસાદને કારણે આજે પણ દેડિયાપાડા અને સાગબારામાં 3-3 ઇંચ વરસાદ પડતા અનેક ગામો પ્રભાવિત છે। તેમાં ખાસ કરીને વાત કરીએ તો ચીકડા પાસે આવેલ જે ગામો છે, ગામોમાં એક ગામના અમે તમને એક્સક્લુઝિવ વિષયો તમને બતાવી રહ્યા છીએ કે જે ગામમાં ખાડીમાં પાણી આવી જતા ખાડીના પાણી સીધા ગામો સુધી આવી ગયા છે અને આ ગામને કારણે ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે અને જેને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। પરંતુ આ એક જે વિઝ્યુઅલ અમને તમે બતાવી રહ્યા છે કે જે એક ઉંમરવાળા કાકા હોય છે ને, આ કાકાને જે ચલાતું ના હોય, જેમના પરિવાર ના લોકો એમને પોતાના ખાટલા પર રાખી અને ઉઠાવી અને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમને અમને ન્યૂઝ 18 ગુજરાતી પર બતાવી રહ્યા છે કે જે ગામના લોકો છે, ગામના લોકો કેટલા મજબૂર બન્યા છે, જે પાણી પાણી થઈ જવાને કારણે હાલ મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે કહી શકાય કે જે તંત્ર દ્વારા પણ હાલ જે NDRFની ટીમ અને SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક ગામો એવા છે જે સંપર્ક વિહોણા છે, જેમના પોતાના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો
જે પોતાના અન્ય સ્થળો પર પોતાના વડીલો અને જે બુજુર્ગો જો હોય છે જેમને ખાટલા ઉપર સુડાવી પણ અન્ય જગ્યાએ સ્થળ પર સ્થળાંતર કરી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો છોટાઉદેપુરના બોડેલીના બુમડી ગામે ગત રાત્રે ઇકોકાર તણાઈ હતી. રાત્રિના ઘોર અંધકારમાં સ્થાનિકોએ રેસ્ક્યુ કરી પાંચ વ્યક્તિઓના જીવ બચાવ્યા. કોઝવે પરથી ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તથા મુસાફરો તણાયા હતા. સ્થાનિકોને જાણ થતા સ્થાનિકોએ પાંચ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તો સ્થાનિકોએ પાંચ લોકોના જીવ બચાવ્યા હતા જે પાણીના પ્રવાહમાં ડૂબી રહ્યા હતા. મોડી રાત્રે આ સમગ્ર બનાવ બન્યો. તો બોડેલીના ભૂમણી ગામે કાર તણાઈ ગઈ હતી, જે સમયે તમામ લોકોને બચાવવામાં આવ્યા. સદનસીબે પાંચે પાંચ લોકોના જીવ બચી ગયા. તો રાત્રિના સમયે જે પ્રકારથી જ્યારે કાર ડૂબી ગઈ હતી, તો આપ જોઈ રહ્યા છો અંધારામાં કઈ રીતે ગામના લોકોએ રેસ્ક્યુ કરીને તમામ લોકોને બચાવ્યા હતા. રાત્રિનો સમય હતો, અંધકાર હતો, પાણીનો પ્રવાહ પણ વધારે હતો, તેમ છતાં તમામ લોકોએ મહા મહેનત ભારે જહેમત બાદ તમામ લોકોને બચાવી લીધા હતા. એક તરફ દિવસના દ્રશ્યો છે કે કાર કઈ રીતે પાણીમાં તણાઈ ગઈ હતી, તો બીજી તરફ રાત્રિના સમય અંધકારમાં કઈ રીતે તમામ લોકોને બચાવવામાં આવ્યા તેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. તો નવસારી, મેંદરભાટ અને કમલઠા ગામોમાં રેસ્ક્યુ માટે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પહોંચ્યું હતું અને તમામ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તો રેસ્ક્યુ માટે હેલિકોપ્ટર પહોંચ્યું હતું નવસારીના. અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. નવસારીમાં ઘણા બધા લોકો છે તે ફસાઈ ગયા છે, પૂર પ્રભાવિત થઈ ગયું છે, ત્યારે તંત્ર દ્વારા સતત તમામ લોકોને ભારે વરસાદની વચ્ચે બચાવવામાં આવી રહ્યા છે. જ્યારે હેલિકોપ્ટર પહોંચ્યું હતું ત્યારે તમામ લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મેંદરભાટ અને કમલઠા ગામમાં લોકો ફસાયા હતા, જેમને બચાવવા માટે રેસ્ક્યુ માટે ખાસ આ હેલિકોપ્ટર પહોંચ્યું હતું અને તમામ લોકોને બચાવવામાં આવ્યા. નવસારી જ્યારે જળમગ્ન થયું છે ત્યારે તમામ લોકોને બચાવવામાં આવી રહ્યા છે. તંત્ર સતત ખડે પગે છે, એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડબાય છે, ત્યારે હેલિકોપ્ટરના મદદથી તમામ લોકોને બચાવવામાં આવી રહ્યા છે. તો નવસારીના નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ, રસ્તાઓ પર પાણી ભરાતા લાઇફ લાઇન અટકી છે. ચીખલી ધરમપુર 30 વચ્ચે ટ્રાફિક જામ સર્જાયો છે. 30 કિલોમીટર લાંબો જામ થતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સતત લાંબો ટ્રાફિક જામ છે, જેમાં લોકો ફસાયેલા છે અને તે ક્યારે બહાર નીકળશે તેની કોઈ પણ જાતની તેમને ખબર નથી, કારણ કે ખૂબ જ લાંબો આ ટ્રાફિક જામ છે. નેશનલ હાઈવે 48 એવો હાઈવે છે કે જ્યાં વાહન વ્યવહાર વધુ રહેતો હોય છે. મુંબઈ જવાનો આ રૂટ છે, પરંતુ તમામ લોકો જે બહાર નીકળ્યા હતા ત્યારે વરસાદમાં તે ફસાઈ ગયા છે. ચીખલીથી ધરમપુર વચ્ચે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તો 30 કિલોમીટર લાંબો જામ થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તો વલસાડ જિલ્લામાં સતત અવિરત વરસાદને કારણે ટ્રાફિક જામ થયો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ડુંગરી નજીક હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું.